ओके चलो हवे कालना टॉपिक में छा स्टॉप करू या कि आज आपणे कंटिन्यू करशू, परंतु पहला आजनी बात करे तो आज ख्याल हशे बधाने अने घणा बधाए जोई पण लीधुं हशे, आम तो घणा बधाए ने बधाए नुं रिजल्ट जोई लीधुं छे। आज 12th साइंस नुं रिजल्ट आव्युं, ओके बधाने सारुं एवुं रिजल्ट आव्युं हशे, એમાં કોઈ શકે જ ના હોય, ઓકે બધી સ્કૂલને સારું એવું હશે। તમને પણ ખ્યાલ છે કે ગુજરાતનું એવરેજ આમ કહીએ ને તો 77 આસપાસ રિઝલ્ટ છે, જિલ્લા વાઇઝ અલગ અલગ છે, ઓકે અલગ અલગ જિલ્લાનું અલગ અલગ રિઝલ્ટ અને તાલુકા વાઇઝ અલગ અલગ રિઝલ્ટ આવેલું છે। તો આઈ હોપ કે બધા સારા માર્કે જ પાસ થયા હશે, ઓકે તો બધાને કોંગ્રેચ્યુલેશન। હવે કોઈ પર્ટિક્યુલર સ્કૂલ ની આપણે કોઈ વાત નથી કરી કે શું રિઝલ્ટ આવ્યા, અહીં પણ જ્યાં હું એરિયામાંથી બિલોંગ કરું છું ત્યાં પણ, જ્યાં સ્કૂલમાંથી હું બિલોંગ કરું છું ત્યાં પણ બધા ને સારા માર્ક છે, સારા એવા માર્ક્સ આવ્યા છે, સારી એવી પીઆર પણ છે અને બધા પાસ થઈ જશે। ઓકે તો હવે કાલના ટોપિક ઉપર પાછા જઈએ, અને ખાસ તો રિઝલ્ટ સારું આવ્યું તો સારી એવી તમે હવે જીનો જે બીજો પાર્ટ આવે છે એટલે બીજા પાર્ટના એક્ઝામ આવે છે એમાં તમે તૈયારી સારી કરો, અને કોઈ એનઆઈટીસ આઈઆઈટીસમાં હોય એડવાન્સ પાસ કરીને એનઆઈટી કે આઈઆઈટીસમાં જાઓ એવી શુભકામનાઓ। ઓકે અને જો એનઆઈટી આઈઆઈટી ગોલ ના હોય, કોઈ બીજી પણ કોલેજ હોય સ્ટેટ લેવલની, તો એમાં પણ સારો એવો ફોકસ કરો અને સારા એવા માર્ક્સ લાવો, અથવા કોઈ તમારે બીજી કોઈ રિસર્ચમાં જવું હોય તો પણ તમે એવી સારી એવી તૈયારી કરો, અને એ મુજબ તમે જેમાં તમને રસ હોય એમાં જજો। કોઈ એવું નહીં કે અહીંયા એન્જિનિયરિંગમાં જાય છે, અહીં કોઈ એમબીબીએસમાં જાય છે, કોઈ પણ ફિલ્ડમાં તમને જેમાં રસ હોય એમાં જાઓ। ઓકે એવી બધી ઘણી બધી શુભકામનાઓ તમને આ રિઝલ્ટ બાબતે। હવે કાલનો ટોપિક કમ્પ્લીટ કર્યો, પરંતુ કાલે લાસ્ટ એક્ઝામ્પલ લાસ્ટ હતો કે એની પહેલાનો હતો બહુ એક્ઝેક્ટ મને યાદ નથી, લાસ્ટ પહેલાનો હતો, એમાં જે રકમ આપેલી હતી એ રકમમાં તમને ડિસકન્ટિન્યુઅસ માંગ્યું હતું, ઓકે અને મેં તમને આન્સર જે આપ્યો હતો એ ઓલ પોઈન્ટ કન્ટિન્યુઅસનો આપ્યો હતો, ઓકે ત્યાં મારી થોડી ભૂલ હતી, એટલે હું તમને એક્ઝામ્પલ થોડી વખત અહીં સ્પીડમાં ખાલી કહી દઉં, એક જ પોઈન્ટમાં જે તમને સમજાવી આપીશ કે કઈ રીતના કાલ નાની એવી મિસ્ટેક થઈ ગઈ, મોર મેં રકમ પાછી રિફર નહોતી કરી અથવા રકમ સાથે મેચ ન કર્યું એટલે એક પ્રોબ્લમ ક્રિએટ થયો। હું કાલ અહીંથી ગયો પછી મને લાઈટ થઈ કે અહીં મેં આજ મને અંદર થઈ ગયું કે અહીં મેં આજ કઈ ભૂલ કરી છે એવું લાગ્યું, કાલનો પ્રશ્ન હતો ઓકે તો એ જોઈએ હું તમને કયા એક્ઝામ્પલ ની વાત કરું છું, તમને હું રકમ બોર્ડ ઉપર ફરી વખત લખી આપું, એમાં એક માઇનોર મિસ્ટેક થઈ ગઈ હતી, આન્સર સાચો હતો પરંતુ એ કન્ટિન્યુઅસ માટે હતો, આપણે ડિસકન્ટિન્યુઅસ માટે આપવાનો હતો। લાઈક એક્ઝામ્પલ હતો તમારો છે ને મે બી કઈક ઇન્ટીજર વાળો જ હતો, ઓકે હા The function f of x is equal to fractional part function into sine phi greatest integer function આપેલો હતો, is discontinuous પૂછ્યું હતું, ઓકે is discontinuous f ઓપ્શન આપેલા હતા તમને, all x બી ઓપ્શન હતો, ઓલ ઇન્ટીજર પોઈન્ટ સી ઓપ્શન હતો, નો એક્સ એન્ડ ડી ઓપ્શન હતો, એક્સ વિચ ઇઝ નોટ એન ઇન્ટીજર અથવા ઇન્ટીજર, ઓકે આ રીતની કાલે રકમ આપેલી હતી મેં તમને કે ધ ફંક્શન એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ફ્રેક્શનલ પાર્ટ એક્સ સાઇન પાઈ અને ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન હતું, ડિસકન્ટિન્યુઅસ માં આવ્યું, ઓકે ધ ગિવન ફંક્શન તમને જે આપ્યું એ ફ્રેક્શનલ પાર્ટ છે, ઓકે ફ્રેક્શનલ પાર્ટ છે અને ઇન્ટુ શું છે સાઇન પાઈ અને જીઆઈએફ એક્સ આપેલું છે, તો ફ્રેક્શનલ પાર્ટ હંમેશા કોની વચ્ચે બિલોંગ કરે જે તમને ખ્યાલ છે, ફ્રેક્શનલ પાર્ટ છે તમારો એનો જે આ એક્સ છે અથવા એ જે એનો આન્સર છે કોની વચ્ચે બિલોંગ કરતો હોય હંમેશા ફ્રેક્શનલ પાર્ટની વેલ્યુ 0 અને 1 ની વચ્ચે, એ 1 કરતા ક્યારે હાયર વેલ્યુ ના આપે,
અને 0 કરતા લોઅર વેલ્યુ ના આપે એટલે કે ક્યાં તો 0 આપે ક્યાં 0 1 ની વચ્ચે આપે ઓકે એટલે આ કોઈ પ્રોબ્લેમ ક્રિએટ નથી કરતો તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે કે ડિસકન્ટિન્યુઅસ પોઈન્ટ ફાઇન્ડ આઉટ મેં લાસ્ટ લેક્ચરમાં જે પણ એક્ઝામ્પલમાં જે પણ સમજાવ્યું એ બધું જ સાચું છે પરંતુ ત્યાં આન્સર આપણે શું આપ્યો ફોર ઓલ એક્સ ફોર ઓલ એક્સ કન્ટિન્યુઅસ માટે આવતું ઓકે એ કન્ટિન્યુઅસ માટે હતું એક આપણે ભૂલ ગઈ મેં આન્સર તમને કન્ટિન્યુઅસ માટે આપ્યો હવે જો શું કહેવા માંગુ છું હવે જીઆઈએફ ફંક્શન છે જે એક્સ બિલોંગ જ્યારે ઇન્ટીજર કરતો હશે ત્યારે જીઆઈએફ હંમેશા કેવું હશે ડિસકન્ટિન્યુઅસ કેવું હશે જીઆઈએફ ડિસકન્ટિન્યુઅસ પરંતુ એક વસ્તુ અહીં નોટિસ કરવા જેવી છે કે તમે એક્સ ની વેલ્યુ કોઈ પણ લો જે જીઆઈએફ ની વચ્ચે છે જીઆઈએફ ની વચ્ચે હશે એ પૂર્ણ સંખ્યા જ આપણો ઇન શોર્ટ કે આ જે વસ્તુ છે એ હંમેશા કેવી વેલ્યુ આપશે પૂર્ણ સંખ્યા આપશે પૂર્ણ સંખ્યાનો મતલબ ધારો કે માઇનસ 1.5 મીટ્યું તો શું આપણને એ વેલ્યુ માઇનસ 2 આવવાના છે પ્લસ 1.5 મીટ્યું તો એ વેલ્યુ શું આપણને 1 એટલે હંમેશા અહીં પાઈ નો જે ગુણાંક હશે એ એન ના ફોર્મમાં એટલે કે મીન્સ કે આ ફોર્મ બનશે હંમેશા આ ફોર્મ બનશે કેમ સપોઝ તમે અહીં 25.2 લીધું એક્સ ઇઝ ઇક્વલ ટુ સપોઝ એક્સ ઇઝ ઇક્વલ 25.2 લીધું તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ 25.2 લીધું છે સપોઝ આને સમજો કે x બરાબર સપોઝ હું તમને લઉં છું 25.2 તો 25.2 ઇનટુ sin pi 25.2 તો 25.2 નું ફ્રેક્શનલ પાર્ટ શું આવશે 0.2 આવશે 25.2 નો gif શું આવશે 25 આવશે તો 25 pi કોઈ પણ ઇવન કે ઓડ અહીં જે n pi નું ફોર્મ બની જાય એટલે sin n pi હોય તો આન્સર શું આપે 0 0 ઇન્ટુ સમથિંગ સમજે છે એટલે કોઈ પણ વેલ્યુ મળે ફોર ઓલ x માટે આન્સર 0 આવે છે ઓકે ગમે એ વેલ્યુ મૂકો લેફ્ટ હેન્ડ સાઈડ મૂકો રાઈટ હેન્ડ સાઈડ મૂકો કોઈ પણ પોઈન્ટ લઈ નાખો કોઈ પણ પોઈન્ટ લઈ સપોઝ હું તમને 25.2 ની થી હાયર વેલ્યુ કહું કે 25.2 ની વાત કરું તો 25.2 ની લોઅર વાત કરું કોઈ પણ પોઈન્ટ આગળ આ ગિવન ફંક્શન થી કન્ટિન્યુઅસ છે ઓકે એ કેવું સ્કન્ટે એટલે ફોર ઓલ એક્સ ધ ફંક્શન ઇઝ કન્ટિન્યુઅસ લાસ્ટ આન્સર જે મેં આપેલો ફોર ઓલ એક્સ એ કેવો છે કન્ટિન્યુઅસ તો આપણને રકમમાં શું આપેલું છે ડિસકન્ટિન્યુઅસ ત્યાં મારી એક રકમ જોવાની ભૂલ પડી ગઈ હતી એની માટે ફરી વખત સોરી પરંતુ આપણે જે કન્સેપ્ટ સમજ્યા હતા જે એક્ઝામ્પલ હતું બધો સાચો હતો ખાસ જે ફોર ફોર ઓલ એક્સ માટે કન્ટિન્યુઅસ હતું અને એ કોઈ જગ્યાએ ડિસકન્ટિન્યુઅસ જ નથી થતું ઓકે આપણે માન્યું શું ડિસકન્ટિન્યુઅસ પણ કોઈ જગ્યાએ ડિસકન્ટિન્યુઅસ થતું નથી એટલે નો એક્સ આવે આન્સર શું આવે આ એક્ઝામ્પલનો આન્સર શું આવશે નો એક્સ આવે ઓકે ખાસ એ ચેક કરી લેજો કાલના એક્ઝામ્પલમાં કે ફોર ઓલ એક્સ માટે એ કન્ટિન્યુઅસ છે મને મગજમાં થોડું ભૂલ પડી ગઈ કન્ટિન્યુઅસના વેમાં જ હું આખો એક્ઝામ્પલ સમજાવતો હતો અને એ રીતના મેં તમારું એ એક્ઝામ્પલ રિપ્રેઝન્ટ કર્યો છે તમને આખો ઓકે કે કન્ટિન્યુઅસ છે આપણે સાબિત કરવાનું છે ઓકે પરંતુ આપણે માગ્યું શું ડિસકન્ટિન્યુઅસ માગ્યું ઓકે એટલે ડિસકન્ટિન્યુઅસ કોઈ જગ્યાએ થતું જ નથી એટલે હું આવશે નો એક્સ આવશે ઓકે આ ખાસ એક એક્ઝામ્પલ હતો ઓકે તો આ ફંક્શન કેવું હતું ડિસકન્ટિન્યુઅસ એક પણ પોઈન્ટ આગળ થતું નહોતું ચાલો હવે આપણે એક નવા ફંક્શનની વાત કરવા ઈચ્છા છે ઓકે ચાલો હવે આપણે એક નવા ફંક્શનની વાત કરશું ઓકે ચાલો હવે આજે આપણે નવા ફંક્શનની વાત કરવાની છે જે ફંક્શનનું નામ છે ચિહ્ન વિધેય ચિહ્ન વિધેય ઓકે એટલે કે કન્ટિન્યુટી ઓફ અ સિગ્નલ ફંક્શન સિગ્નલ ફંક્શન એટલે કે ચિહ્ન વિધેયની વાત થાય છે ઓકે કોઈ સાઇન વિધેય કહી શકે કે ચિહ્ન વિધેય કોને કહેવાય તો સિગ્નલ ફંક્શન વિશે તમે બેઝિક તમે ફંક્શન ચેપ્ટરમાં શીખી ગયા છો ઓકે જો કોઈને ખ્યાલ ન હોય કે સિગ્નલ ફંક્શન શું છે અથવા
कई रीतना एने प्रेजेंट हटू होय एनो ग्राफ शू कहवा मांगत होय एनी कंटीन्युटी शू कहवा मांगे तो ई टॉपिक आपणे आमां कवर करी नाखे कारण के आपणे मॉड्युलस फंक्शन तमने ख्याल छे एनी कंटीन्युटी नी वात करी जीआईएफ नी वात करी ग्रेटेस्ट इंटीजर फंक्शन नी वात करी पछी आपणे वात करी एक्स टू दी पावर एन ना फॉर्म ना तो टू एन ना फॉर्म नी वात करी आपणे जे इन्वॉल्विंग आपणे लिमिट एन टेंडिंग टू इनफाइनाइट ए रेस टू एन अने हवे कयुं इन्वॉल्व करीए आपणे सिग्नम फंक्शन नी वात करी ओके तो आ एक चिन्ह विधेय छे अने बहु सिम्पल रीतना रिप्रेजेंट थाय छे अने जे मेक्सिमम मिनिमम अने इंटरवल वाळुं फंक्शन तमारुं बाकी रहे ओके बधा पॉइंट वाइज तमे कंटीन्युटी चेक करता एक वगर सीखी जाओ तो आरामथी तमने कंटीन्युटी नो कोई पण एक्साम्पल होय आरामथी तमने आवडी जशे ओके तो चिन्ह विधेय छे कोई फंक्शन छे तमने खबर छे आ फंक्शन छे के एमां कोई पण इनपुट आपो तो ई आउटपुट शुं आपे छे ओके तो आज सिग्नम फंक्शन आउटपुट शू आपे एनो अभ्यास आपणे करीए सपोज कोई फंक्शन छे ओके एसजीएन एसजीएन सिग्नम ऑफ एक्स अने शू होय सिग्नम ऑफ एक्स एसजीएन वडे एने रिप्रेजेंट कराय छे शू कराय एसजीएन ऑफ एक्स एटले के सिग्नम ऑफ एक्स वच्चे एने वेरी करी शकाय ओके तो आ फंक्शन कई रीतना दर्शावाय तो सिग्नम फंक्शन होय सिग्नल फंक्शन ओके ठीक तो वस्तु पर आधार रखे कि एक्स की वैल्यू આપણે ના નાખી લઈએ એક્સ ની વેલ્યુ જ્યારે ઝીરો કરતા નાની હોય ત્યારે શું આન્સર આપે છે માઇનસ વન કે જ્યારે સિગ્નમ ફંક્શનમાં એક્સ લેસ ધેન ઝીરો તમે કોઈ પણ મૂકશો ત્યારે એ આઉટપુટ શું આવે છે માઇનસ વન ઓકે એક વસ્તુ વિચાર આ બધા શું છે ઇનપુટ છે આ શું આવે છે આપણે આઉટપુટ આપે જ્યારે એક્સ બરાબર ઝીરો હશે ત્યારે ફંક્શન શું આન્સર આપે છે ઝીરો આપે છે અને જ્યારે એક્સ ની વેલ્યુ ઝીરો કરતા મોટી હશે ત્યારે વેલ્યુ શું આપે છે પ્લસ વન આપે છે ઇન શોર્ટ जीरो करता मोटू कोई पण होय 1 5 10 15 कोई पण होय त्यारे वेल्यू शू आवे छे 1 आवे छे 1.0 आगळ ई वेल्यू शू आवे छे 0 आवे छे अने x लेस देन 0 होय त्यारे वेल्यू शू आवे छे माइनस 1 એટલે કે આ સિગ્નમ ફંક્શન રિપ્રેઝન્ટ કરે છે કે જ્યારે તમે આ પ્રકારના ઇનપુટ એમાં એર કરશો ત્યારે આ પ્રકારનો આઉટપુટ આવશે આવી ભાષા બોલે તો વધારે સારું લાગે બાકી જો ઇનપુટ આઉટપુટ ના બોલાય ઓકે પરંતુ ખાલી આપણે ખબર છે ફંક્શન શું કરે છે કોઈ વેલ્યુ મૂકો કે ફંક્શન ની વેલ્યુ શું આવે છે એ આપણે ફાઇન્ડ આઉટ કરે છે એમ આ પણ એક ફંક્શન છે પરંતુ ફંક્શન તમે શીખી ગયા છો એને આપણે કન્ટિન્યુટી એ ફંક્શન ની કન્ટિન્યુટી ચેક કરીએ કે જ્યારે ફંક્શન સિગ્નમ ટાઈપ નું હોય ત્યારે એની કન્ટિન્યુટી શું કહેવા માંગે છે એટલે શું કઈ રીતના ફાઇન્ડ આઉટ કરાય એ આપણે શીખીએ છીએ તો હવે આ વસ્તુ તમે નોટિસ કરો કે અમે તમે આની ઉપરથી એક તમે ફંક્શન બનાવ્યા છો એટલે કે ફંક્શન માં તમે કોઈ ફંક્શન હોય એ થી બી રિપ્રેઝન્ટ કરો છો ઓકે તો આ તમારો ડોમેન થઈ ગયો અને કો ડોમેન જો અથવા ફંક્શન ની વાત હોય તો આપણે રેન્જ કહીએ અને રિલેશન ની વાત હોય તો આપણે કો ડોમેન પણ કહેતા હોય છે તો ડોમેન અને રેન્જ ની વાત કરી તો આની ઉપર એક તમને ખ્યાલ આવે કે જે સિગ્નમ ફંક્શન છે આપણે જે સિગ્નમ ફંક્શન છે એનો ડોમેન ની વાત કરી આપણે ડોમેન નો મતલબ પ્રદેશ ગણ પ્રદેશ ગણ એટલે એમાંથી ઈ તમારો ઇનપુટ છે એમાંથી તમારે વેલ્યુ લેવાની હોય તો વેલ્યુ તો આપણે કોઈ પણ લઈ શકીએ છીએ એટલે કે વેલ્યુ તમે કોઈ પણ લઈ શકો છો તો વેલ્યુ કોઈ પણ લઈ શકો છો તો એનો ડોમેન શું થાય રીઅલ નંબર થવાનો એનો ડોમેન શું થવાનો રીઅલ નંબર કોઈ પણ વેલ્યુ લઈ શકો છો x ની પરંતુ એ આઉટપુટ કયા પ્રકારનો આપે છે એ જોવા જેવું છે જેને આપણે રેન્જ કહીએ જો કે સાઈન ની રેન્જ માઇનસ વન ની વર્ગ ની વચ્ચે છે માઇનસ વન અને વન ની વચ્ચે તમે એંગલ જે પણ મૂકો માઇનસ વન અને વન ની વચ્ચે આન્સર આપે છે કોસ વિધેય પણ એવું તો એ જ રીતના સિગ્નમ ફંક્શન શું એનો રેન્જ શું છે તો એક વસ્તુ વિચારો કે આ રીઅલ નંબર ની વાત છે તો રીઅલ નંબર માંથી રીઅલ નંબર એટલે બધું ઇન્ક્લુડિંગ હશે જો કોઈ પ્લસ ની વાત થાય છે પ્લસ ની વાત એક બે રૂટ કોઈ પણ ફ્રેક્શનલ પાર્ટ લઈ નાખો એ રેસ્ટ કોઈ પણ પાર્ટ લઈ નાખો જે પ્લસ ની વાત થાય છે એટલે કે ઝીરો કરતા મોટા ની વાત થાય છે ત્યારે આન્સર શું આપે છે વન આપે છે ઓકે જ્યારે ઝીરો ની વાત થાય છે ત્યારે આન્સર શું આપે છે ઝીરો આપે છે અને જ્યારે માઇનસ ની કોઈ પણ વાત કરો માઇનસ ઇન્ફાઇનાઇટ સુધી હોય તો કોઈ પણ માઇનસ 5.10 માઇનસ 5 માઇનસ આઈ તો માઇનસ રૂટ 5 કોઈ પણ વેલ્યુ લઈ રાખો માઇનસ ની તો x લેસ ધેન 0 હોય ત્યારે વેલ્યુ શું આપે છે માઇનસ 1 એટલે r માંથી તમે કોઈ પણ પોઈન્ટ લ્યો r માંથી કે તમારો શું છે r શું છે તમારો ડોમેન થઈ ગયો એટલે કે પ્રદેશ ગણ થઈ ગયો એમાંથી કોઈ પણ વેલ્યુ લ્યો ત્યારે ઈ આઉટપુટ તરીકે શું આપે છે માઇનસ 1 આપે છે કે 0 આપે છે કે 1 આપે છે ઓકે
रेन्ज कर ली थी कि माइनस वन जीरो वन। तो आ रीतना आप सिग्नम फंक्शन ने प्रेजेंट कर सके कि सिग्नम फंक्शन से जेने आप चिन्ह विधेय कही एनसीईआरटी बुक में जो है चिन्ह फंक्शन मे बी पहला चेप्टर में कंटीन्यूटी ते चेप्टर में जो बुक में ना हो तो रेफरन्स बुक में तो तक 100% जवाब मिलते परंतु फंक्शन चेप्टर में है मे बी। ओके तो कंटीन्यूटी आनी चेक करवानी है। तो पहले आप सिग्नल फंक्शन समझवाने ट्राई करें कि जारे जीरो से त्यारे जीरो आपसे लेस देन जीरो से त्यारे माइनस वन ग्रेटर देन जीरो से त्यारे वेल्यू शुं आपे वन आपे से। आखीनो डोमेन रियल नंबर मांथी कोई पण पार्ट लई शको छो अने रेन्ज के यस माइनस वन जीरो अने वन नी वच्चे आवे छे। तो आ वस्तु ने तमे अलग रीतना पण आनी ज वस्तु अलग रीतना पण रिप्रेजेंट करी शको जेम के हुं आम कहेवा मांगु के आने तमे अलग रीतना दर्शावी छे। જ્યારે x બરાબર 0 નહીં હશે, જ્યારે x બરાબર 0 નહીં હશે, x બરાબર 0 ન હોય તો એનો મતલબ કે આ પ્લસ વેલ્યુ ધરાવતો હશે કે આ માઇનસ વેલ્યુ ધરાવતો હશે। 0 નથી તો 0 કરતા મોટી વેલ્યુ ધારો કે પ્લસ, 0 કરતા નાની વેલ્યુ તો ધારો કે માઇનસ। તો એ બંનેની વાત કમ્બાઈન કરીને મારે આન્સર આપવો હોય તો આપણે મોડ્યુલસનો ઉપયોગ કરે તો એને આ રીતના દર્શાવી શકાય કે મોડ્યુલસ x બાય x છે e આ બંનેનો સમાવેશ થઈ જાય। सपोज एक्स वेल्यू जीरो करता जीरो करता फंक्शन केवल माइनस एक्स मॉड्यूलस नीचे एक्स बने प्लस थी जाए तो शू आइनस वन आ। ओके तो बन्ने नो कम्बाइन फंक्शन तरीके लखो तो आ लखी शकाय। अने ज्यारे x बराबर 0 होय, x बराबर 0 तो 0 बाय એટલે કે ઇન્ફાઇનાઇટ ફોર્મ બની જાય છે। એટલે કે જ્યારે x બરાબર 0 હોય તો મેં એને કેવી રીતે દર્શાવી દીધું કલર થી કે x બરાબર 0 હોય ત્યારે 0 એટલે કે આ ફંક્શન જે છે એને હું આ રીતના પણ રિપ્રેઝન્ટ કરી શકું। આવું ક્યારેક જોવા મળી જાય તો પછી શું છે સિગ્નમ ફંક્શન છે કે મોડ્યુલસ x બાય x वेर एक्स इज नॉट इक्वल टू जीरो एंड एक्स इज इक्वल टू जीरो त्यारे फंक्शन शू आपे आउटपुट तरीके जीरो आपे। ओके तो ई पण तमारो आने अलग रीतना दर्शावनी रीत छे, बीजू कई नवीन नथी, आनो डोमेन कोडोमेन के चेन्ज ना थई जाय, आनी आ वस्तु छे परंतु अलग रीतना दर्शावी छे। ओके तो हवे आने ग्राफ सॉरी ग्राफ उपर प्लॉट करवा जाऊं। आनो ग्राफ शू आवे छे पण आपणे सामान्य एवुं थोडुं शीखी लईए। સમજો ગ્રાફ આ રીતનો છે, x ની વેલ્યુ ત્યારે 0 હશે, x ની વેલ્યુ ત્યારે શું હશે 0 હશે। x बराबर 0 ત્યારે y આપણે y કહીએ કે ફંક્શન છે તો y શું આવશે 0। ઓકે આ પોઈન્ટ કે તમારો જ્યારે x ની વેલ્યુ 0 કરતા મોટી હશે ત્યારે y કેવો આવશે 1। તો x ની વેલ્યુ 0 કરતા મોટી હશે y કેવો આવશે 1 આવશે। પરંતુ ખાસ ધ્યાન રાખજો કે x ની વેલ્યુ 0 કરતા મોટી છે 0 લેવાની નથી, આની વાત છે તો 0 લેવાનું નથી એટલે કે એને આપણે કઈ રીતના દર્શાવશું। ओके गोल जे राउंड सेना वडे दर्शाउ छु तमे इनइक्वालिटी मा भणी ग्या छो। ओके चलो आपरु शू थई गयु 0 पॉइंट थई गयु x बराबर 0। अने ज्यारे x नी वेल्यू 0 करता नानी होय परंतु इक्वल 0 लेवानु नथी त्यारे शू आपे छे y बराबर -1। अहीं शू आपे y बराबर 1 अने आ पॉइंट आगर y बराबर हुं आवे 0 आवे। ओके तो आ रीतना तमे ग्राफ दर्शावी शको છો, સિગ્નમ ફંક્શન નો ગ્રાફ દર્શાવો હોય, જે મોડ્યુલર ફંક્શન નો ગ્રાફ હોય, ગ્રેટેસ્ટ ઇન્ટિજર ફંક્શન નો ગ્રાફ હોય, એમ બધાના પોતાના ગ્રાફ અલગ અલગ રીતના હોઈ શકે છે, પરંતુ આ તમને એક સિમ્પલ રીતના ગ્રાફ એન્ડ સમજાવવાનો ટ્રાય કરી। ઓકે તો આની ઉપરથી તમે એક વસ્તુ કહી શકો કે જે આ ગ્રાફ તમે જોયો, ગ્રાફ આપણે આ ટાઈપનો આવ્યો છે, બોલ આ ગ્રાફ તમે પેન ઉપાડ્યા વગર દોરી શકતા નથી। બહુ સિમ્પલ વસ્તુ છે, આ ગ્રાફ તમે પેન ઉપાડ્યા વગર દોરી શકતા નથી। પછી આવી બુદ્ધિ ના વાપરે કે આમ આમ દોરી રાખે તો એ વસ્તુ તમે જે બોલો, અને આ ડ્રોઈંગ સબ્જેક્ટની ડ્રોઈંગની વાત નથી થતી કે તમે સીધી પેન ઉપાડ્યા વગર દોરી નાખો। ઓકે એટલે એ રીતના કોઈ એવું વિચારતા ને એવું કોઈ થિંકિંગ ના કરતા। ઓકે તો આ જે ફંક્શન છે કેવો છે, ડિસકન્ટિન્યુઅસ છે, એટ પોઈન્ટ કેવો છે 0। કારણ કે તમે એક વસ્તુ વિચારો કે આ ફંક્શન જ્યારે 0 હશે ત્યારે વેલ્યુ 0 આપે, 0 કરતા મોટો હશે ત્યારે ફંક્શન શું આપે 1 આપે, 0 કરતા નાનો હશે ત્યારે વેલ્યુ શું આપે -1। એટલે કે જે સિગ્નમ ફંક્શન છે એ x બરાબર 0 આગળ કેવું છે, ડિસકન્ટિન્યુઅસ છે। કેવું છે, ડિસકન્ટિન્યુઅસ એટલે કે કહી શકાય કે આપણે
signal function is is discontinuous at x is equal to 0. In short, this signal function છે તમારું, જો એમાં આ પાર્ટ 0 બની ગયો, જે અંદરનો જે બ્રેકેટ છે એ તમારું 0 બની જાય, એ 0 બની જાય તો ફંક્શન કેવું હશે? ડિસકન્ટિન્યુઅસ હશે. ઓકે, એ ફંક્શન કેવું હશે? ડિસકન્ટિન્યુઅસ. અને સિગ્નલ ફંક્શન નો અંદરનો પાર્ટ હંમેશા કેવો રહેશે? પ્લસ જ રહેશે. ગમે એવું તમે સારું ગમે એવું આપો, અહીં તમારો કોઈ પણ અંદર છે, કોઈ પણ આમ પોલીનોમિયલ ઇક્વેશન હોય કે કોઈ પણ ત્રિકોણમિતિ ફંક્શન હોય, કોઈ પણ એવી વેલ્યુ તમે કોઈ પણ એક્સ મૂકતા જાઓ એની વેલ્યુ હંમેશા કેવી રહેશે? પ્લસ રહેશે. હંમેશા કોઈ પણ વેલ્યુ મૂકો એ હંમેશા કેવી રહેશે? પ્લસ રહેશે. સપોઝ તમને એક્ઝામ્પલ આપું, એક્સ નો સ્ક્વેર પ્લસ વન સિગ્નલ ફંક્શન આપેલું. સપોઝ તમે ઝીરો મૂકો તો વન આવે છે. ઓકે, એક્સ ની વેલ્યુ વન. તમે એક મૂકો તો એક નો વર્ગ, માઇનસ પાંચ મૂકો તો માઇનસ પાંચ નો વર્ગ 25 આવશે. ઓકે, માઇનસ પાંચ નો 25 ને 26 થશે. એટલે કોઈ પણ અમાર મૂકો, તમે કોઈ પણ વેલ્યુ મૂકો, ઇવન ઝીરો મૂકી દો તમે તો પણ વર્ગ આપે છે. એટલે કે અંદરની વેલ્યુ હંમેશા કેવી રહેશે? ગ્રેટર ધેન વન. હંમેશા કેવી છે? ગ્રેટર ધેન ઝીરો. કે તો વધુ યાદ રાખે કે ઝીરો કરતા મોટી. એટલે હંમેશા આ ફંક્શન નો આન્સર હંમેશા કોઈ પણ ફોર ઓલ એક્સ માટે આ વેલ્યુ હંમેશા કેવી આવશે? એક આવશે. એટલે કે એક્સ ની વેલ્યુ વધારે જ મૂકતા જાઓ પ્લસ માં જવાબ આપે છે. ઠીક, કેવું છે? ફોર એક્સ ઓલ એક્સ માટે કેવું છે? કન્ટિન્યુઅસ છે. કેવું છે? કન્ટિન્યુઅસ. કારણ કે તમે આ ગિવન ફંક્શન, આપણે આખા ફંક્શન ની વાત કરવાની હોય, એક્સ ગમે મૂકો, માઇનસ મૂકો, પાંચ ગમે મૂકો, એક્સ વાય ઝેડ, તમે ઋણ મૂકો કે તમે વર્ગમૂળ વાળી રકમ મૂકો કે તમે ફ્રેક્શનલ મૂકો, કોઈ પણ વેલ્યુ મૂકો છો તો એ વેલ્યુ ઝીરો કરતા મોટી આવે. ઝીરો કરતા મોટી એટલે કે હંમેશા એ વેલ્યુ તમે જે પણ મૂકો, પ્લસ માં મૂકો, માઇનસ માં મૂકો કે એટ પોઈન્ટ મૂકો, એ હંમેશા ગ્રેટર રહેશે. એટલે હંમેશા વન આન્સર આપે છે. તે ફંક્શન કેવું છે? કન્ટિન્યુઅસ એટ ઓલ એક્સ. ઓકે, ફોર ઓલ એક્સ માટે કેવું છે? કન્ટિન્યુઅસ ફંક્શન છે. ઓકે, આ રીતના તમે એને સમજવાની ટ્રાય કરો. સિગ્નલ ફંક્શન બહુ ઇઝી ફંક્શન છે. ઓકે, આના એક્ઝામ્પલ હોઈ શકે. ઓકે, આના એક્ઝામ્પલ બહુ સિમ્પલ હોય છે, એટલે બહુ ચિંતા નહીં કરવાની, સમજવાની ટ્રાય કરવાની. ઓકે, ચાલો આપણે એક બે એક્ઝામ્પલ લઈને જોઈ શકીએ કે આ સિગ્નલ ફંક્શન કયા ટાઈપનું છે, અથવા કઈ રીતના એને કન્ટિન્યુટી ચેક કરી શકાય છે. ઓકે, ચાલો એક બે એક્ઝામ્પલ જોઈએ આપણે શું કહેવા માંગે છે. આપણી જોડે એક્ઝામ્પલ ની બુક તો છે, એટલે એની પહેલા એક બે પોઈન્ટ લખવા જેવા છે. આના પોઈન્ટ સારા એવા છે. ઓકે, આના પોઈન્ટ પહેલા સમજવાનું ટ્રાય કરીએ. ધારો કે પહેલો પોઈન્ટ છે x ઇન્ટુ સિગ્નમ ઓફ x ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ x. ઓકે, ચાલો આ ફંક્શન છે. બીજા પહેલા એક એની પ્રોપર્ટી કહીએ તો પણ સારું લાગે. ઓકે, અને લાસ્ટ છે ત્રણ પોઈન્ટ ખાસ યાદ રાખવા જોઈએ અને સમજવા જેવા પોઈન્ટ છે કે આ જે વસ્તુ જે છે સિગ્નલ ફંક્શન એ અમુક પ્રોપર્ટી, આમ તો પ્રોપર્ટી કે તમે જાતે પણ એવી પ્રોપર્ટી બનાવી શકો છો. ઓકે, શું કહેવા માંગે છો? x ઇન્ટુ સિગ્નમ ઓફ x હોય, સિગ્નમ ઓફ x હોય તે મોડ્યુલસ x બની જાય છે. તમે સમજી ગયા છો? તમે વિચારો તો અમે આપણે ફંક્શનમાં જોયું હતું કઈ રીતના એ થાય. ઓકે, કોઈ પણ એક વેલ્યુ લઈએ આપણે. સપોઝ x બરાબર આપણે કોઈ 5 લઈએ છીએ. ઓકે, 5 લેશું તો અહીં 5 આવશે. સિગ્નમ ઓફ 5 તો 0 કરતા વેલ્યુ મોટી એટલે 1 આપશે. તો 5 ઇન્ટુ 1 તો આન્સર શું આવી ગયો? x મોડ્યુલસ x શા માટે કીધો? સપોઝ તમારે માઇનસ 5 લીધા, માઇનસ 5 સિગ્નમ ઓફ માઇનસ 5. સિગ્નમ ઓફ માઇનસ 5 નો મતલબ કે ઈ જે અંદરનો જે x છે એ લેસ ધેન 0 છે. લેસ ધેન 0 ત્યારે વેલ્યુ શું આપે? માઇનસ 1. ત્યારે વેલ્યુ 5 આવી ગઈ. તો પ્લસ 5 મૂકો કે માઇનસ 5 મૂકો તો બંને કેવા કોમન આન્સર આવે છે. એટલે પ્લસ ઓર માઇનસ બંને વેલ્યુ માટે સાચું પડે છે. ઓકે, એટલે કે છેલ્લો આન્સર તમારો હંમેશા કેવો હશે? જો
प्लस लो के माइनस लो आंसर क्यों आवे हमेशा प्लस आवे तो हमेशा कोई वस्तु ने प्लस आंसर आपो तो कोनो यूज करो पड़े मॉड्यूलस नो ओके कारण के प्लस पांच मॉड्यूलस में अंदर हो के माइनस पांच हो वेल्यू प्लस ज आपणे छे એટલે બંને ઇક્વલ ટુ જ કહેવાય છે ઓકે પછીનો જે છે ઈ પર સમજવા દે ઉસકે મોડ્યુલસ ઓફ x ઇનટુ સિગ્નમ ઓફ x ઇઝ ઇક્વલ ટુ ખાલી x થઈ જાય ઓકે કોઈ વેલ્યુ આપણે લઈએ તો વધારે સમજાય આપણને સપોઝ x બરાબર આપણે માઇનસ લેવો હોય તો માઇનસ પણ લઈ શકાય ઓકે ધારો કે માઇનસ 5 લીધા છે તો માઇનસ 5 ઇનટુ સિગ્નમ ઓફ માઇનસ 5 તો આની વેલ્યુ શું આવશે પ્લસ 5 થઈ જવાની સિગ્નમ ઓફ ની વેલ્યુ શું આવશે माइनस वन कारण के एक्स लेस देन से वैल्यू शू आई माइनस पांच एटले पाछो तमारो एक्स बनी गयो याद रखो बने में थोड़ो एवो चेन्ज छे पाछो तमारो एक्स बनी गयो सपोज तमे पांच लीधा होय अहीं पांच तो अहीं प्लस पांच अहीं प्लस पांच तो अहीं फाइव आवशे अहीं पांच एक्स ए जीरो करता मोटो छे एटले प्लस वन आवशे एटले पाछो जवाब मूँ आवे प्लस पांच तो पाछो एक्स बनी गयो एटले के एक्स इन मॉड्यूलस ऑफ एक्स इंटू सिग्नम ऑफ एक्स इज इक्वल टू शू बनी जाय तमारे एक्स बनी जाय ओके समझी लो गोखवाई जरूर नहीं चलो x into signum of x is equal to x suppose x આપણો છે minus 5 એટલે આપણે ઈઝી લઈએ કારણ કે આપણે બહુ પેલા લપમાં જવાની જરૂર છે પોઈન્ટ લેવું ઓકે minus 5 signum of minus 5 into signum of minus 5 चलो minus 5 सिग्नम ऑफ माइनस पांच नो मतलब एक्स की वैल्यू लेस देन छे એટલે કે એ આપશે માઇનસ 1 આપશે અહીં શું આપશે પાછો માઇનસ 1 આપશે તો માઇનસ માઇનસ પ્લસ પણ અહીં પાછા માઇનસ પહેલા થાય એટલે હું શું આંતો પાછો એક્સ બની ગયો તમારો શું બની ગયો પાછો એક્સ તમારો બની ગયો છે એટલે એક્સ ઇનટુ સિગ્નમ ઓફ એક્સ ઇનટુ સિગ્નમ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું આવી જાય ફરી વખત તમારો એક્સ આવી જાય છે ઓકે તો આ રીતના એની પ્રોપર્ટી ઓફ એને આપણે થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પણ કહી શકીએ કે આ રીતના તમે સમજી શકો છો चलो हम एक्साम्पल ऊपर जी एक्साम्पल शू कहवा मांगे छे तो पहले एक आपणे हमणां वात करी तो तमने ख्याल आवी गयो के x बराबर 0 आगळ सिग्नम फंक्शन हमेशा केवुं छे तमारो जे सिग्नम फंक्शन छे एमां x जो कोई पण रीतना 0 बनी जतो होय हमेशा क्यों से डिस्कंटिन्यूअस छे એટલે खास તમારે એ ધ્યાન રાખવાનું છે ચાલ ડિસ્કસ ધ કન્ટિન્યુટી ઓફ અ ફંક્શન ઓકે ઓફ અ ફંક્શન એક એક આપણે ફંક્શન લેશું પહેલું ફંક્શન છે સપોઝ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્નમ ઓફ એક્સ નો ક્યુબ માઇનસ એક્સ x નો ક્યુબ માઇનસ x સપોઝ આ રીતનો તમારું ફંક્શન આપેલું છે સિગ્નમ ઓફ x નો ક્યુબ માઇનસ x તમારે આનો શું ફાઇન્ડ આઉટ કરવાનું છે તમારે આને કન્ટિન્યુટી ચેક કરવાનું છે કે કન્ટિન્યુઅસ છે કે ડિસકન્ટિન્યુઅસ છે તમારે ચેક કરવાનું છે ઓકે તો મોસ્ટ ઓફલી આમાં શું થતું હોય સિગ્નમ ફંક્શનમાં કે તમે કયા પોઈન્ટ એ ડિસકન્ટિન્યુઅસ થાય છે તો એ પોઈન્ટ તમે મેચ કરી નાખો બાકીના બધા પોઈન્ટ આગળ એ કન્ટિન્યુઅસ હોઈ શકે ઓકે તો હવે જોઈએ કે આ શું કહેવા માંગે છે આપણે પોઈન્ટ ચેક કરીએ કે કયા પોઈન્ટ આગળ ડિસકન્ટિન્યુઅસ કે કન્ટિન્યુઅસ બને છે ઓકે તો પહેલા અંદરનું જે ફંક્શન આપેલું એને સોલ્વ કરી નાખવાનું x નો ઘન માઇનસ x સપોઝ આપણે એને 0 ની વાત છે કારણ કે સિગ્નમ ઓફ 0 આવી જશે એટલે કે સિગ્નમ ઓફ 0 એટલે કે 0 આગળ કેવું છે ડિસકન્ટિન્યુઅસ ફંક્શન છે તો આપણે આને સારું રૂપ આપીએ તો x નો સ્ક્વેર માઇનસ 1 = 0 તો x x minus 1 x plus 1 is equal to 0 therefore x बराबर 0 x बराबर 1 और x बराबर minus 1 तो आ बड़ा पॉइंट पासे अंदर नी जे वैल्यू से ई तमारी केवी थी जैसे 0 जेम के 0 मुकुरो 0 minus 0 0 1 नो क्यूब 1 minus 1 0 1 नी minus minus 1 नी 3 पावर से એટલે કે 4 पावर से minus 1 minus minus plus 1 એટલે કે અંદર ના જે ઘટક છે આ 3 પોઈન્ટ આગળ કેવો છે जीरो થઈ જાય છે એટલે કે આપણે કહી શકીએ ફંક્શન ઇઝ ડિસકન્ટિન્યુઅસ એટ x બરાબર માઇનસ 1 0 એન્ડ 1 આ 3 પોઈન્ટ આગળ આ ફંક્શન કેવું છે તમારું ખાસ સમજો કેવું છે 3 પોઈન્ટ આગળ ડિસકન્ટિન્યુઅસ છે પણ ખાસ ધ્યાન રાખજો આ રકમ ખાલી સિગ્નમ આપે
એની જોડે ગુણાકારમાં કોઈ ફ્રેક્શનલ પાર્ટ કે મોડ્યુલસ કે જીઆઈએફ નથી. છોટું મોટું જીઆઈએફ ને એવું મલ્ટીપ્લિકેશન કે કોઈ બ્રેકેટ બદલાઈ જાય, સપોઝ કોઈ પણ બ્રેકેટ અહીં બદલાઈ જાય તો આખી વસ્તુ અલગ આપે. આનો આન્સર આજ ફંક્શન માટે આજ આવે એવું ફરજિયાત નથી. સપોઝ આની પછીનો જ આપણે એક્ઝામ્પલ એવો લઈએ, અથવા એક બે એક્ઝામ્પલ કરી પછી આનો એક્ઝામ્પલ એવો લઈએ કે આની હારે ગુણાકારમાં કોઈ ઘટક હોય જેના લીધે એ ડિસકન્ટિન્યુઅસ આજ પોઈન્ટ આગળ રહે છે કે એ ચેન્જ થઈ જાય છે એ આપણે શીખીએ હમણાં. ઓકે, એટલે આખા સમજી લો કે અંદરના જે પોઈન્ટ, અંદરનું જે ફંક્શન આપેલું છે સિગ્નમ અંદરનું જે ફંક્શન, એ કયા પોઈન્ટ આગળ ઝીરો થાય એ તમે ફાઇન્ડ આઉટ કરી નાખો, એટલે એ પોઈન્ટ આગળ એ ફંક્શન કેવું છે ડિસકન્ટિન્યુઅસ. ઓકે, પછી આ પોઈન્ટ સિવાયનો કોઈ પોઈન્ટ મૂકો, સપોઝ આ પોઈન્ટ સિવાયના કોઈ પોઈન્ટ આગળ મારે કન્ટિન્યુટી ચેક કર્યું, સપોઝ મારે એક્સ બરાબર પાંચ પાસે કન્ટિન્યુટી ચેક કર્યું છે, તો તમે પાંચ મૂકશો, પાંચ મૂકશો તો પાંચ નો ઘન 125 માઇનસ પાંચ 120, એટલે કે ઝીરો કરતા હાયર વેલ્યુ આપશે. તો ઝીરો કરતા હાયર વેલ્યુ આપશે ત્યારે એનો આન્સર શું આવશે? વન આવશે. પાંચ કરતા લોઅર ની વાત કરો એટલે ઓછા ની વાત કરો, ઓછા પણ ક્યાં આ બધા પોઈન્ટ લેવાના નથી. સપોઝ પાંચ કરતા ઓછા ચાર ની વાત કરો, તો ચાર આગળ એ ગ્રેટર વેલ્યુ લેશે. તો જયારે આ પોઈન્ટ સિવાયના કોઈ પણ ફંક્શન લેશો ત્યારે આન્સર શું આપે છે? વન આપે છે. એટલે કે બાકીના બધા પોઈન્ટ આગળ કેવું છે? કન્ટિન્યુઅસ છે. ઓકે, બાકીના બધા પોઈન્ટ આગળ કેવું છે? કન્ટિન્યુઅસ ફંક્શન છે, એક્સેપ્ટ આ પોઈન્ટ. આ પોઈન્ટ કાઢી નાખો, કોઈ રિયલ નંબરમાંથી તમે આ પોઈન્ટ કાઢી નાખો, બધા પોઈન્ટ આગળ કેવું હશે? કન્ટિન્યુઅસ હશે. ઓકે, એટલે મોસ્ટ ઓફ ધી સિગ્નમ ફંક્શનમાં ડિસકન્ટિન્યુઅસ થતા હોય ને એ પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરી નાખો, એટલે તમને ઇઝી પડે કે આ પોઈન્ટ આગળ ડિસકન્ટિન્યુઅસ થાય બસ બીજો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ઓકે, ચાલો નવો એક્ઝામ્પલ જોઈએ શું કહેવા માંગે છે. પછી એક્ઝામ્પલ એવો છે, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્નમ ઓફ 2 cos x માઇનસ 1. ઓકે, તો આ તમને ફંક્શન આપેલું છે 2 cos x માઇનસ 1. તો અંદરના ફંક્શનની વાત કરી આપણે, કે ઝીરો બને છે કે શું થાય છે? જો ઝીરો ના બનતું હોય અને હંમેશા કોઈ પ્લસ વેલ્યુઝ રહેતી હોય તો એ કેવું હશે? કન્ટિન્યુઅસ હશે. કે હંમેશા માઇનસ વેલ્યુ રહેતી હોય તો એ પણ કન્ટિન્યુઅસ. જો એ ફંક્શન ઝીરો બની જાય તો પ્રોબ્લેમ ક્લિયર થાય, મીન્સ કે ડિસકન્ટિન્યુઅસ છે. ઓકે, 2 cos x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0, કારણ કે આપણે ઝીરો થાય છે કે નહીં ચેક કરું તો cos x ઇઝ ઇક્વલ ટુ 1/2. ઓકે, તો હવે અહીંથી પાછું તમારું જે જૂનું 11th તમે ભણી ગયા, 11th ટ્રિગોનોમેટ્રી ફંક્શન તમે જે ચેપ્ટર ભણી ગયા એમાં તમારે એક એક્સરસાઇઝ આવતી જેમાં તમે એના શૂન્યોસ એટલે કે ઝીરોસ આપણે ફાઇન્ડ આઉટ કરતા કે આ જે ગિવન ફંક્શન છે કયા કયા પોઈન્ટ આગળ શું થાય છે? ઝીરો બની શકે છે. અથવા હું તમને એમ યાદ કરાવું કે આવું તમે ભણી ગયા છો, સપોઝ તમને આવું યાદ હોય તો સાઈન એક્સ બરાબર સાઈન વાય હોય એ બંને ઇક્વલ ટુ ક્યારે થાય? તો એ બંનેની બાદબાકી ઝીરો ક્યારે થાય? જ્યારે એક્સ બરાબર એન પાય પ્લસ માઇનસ 1 રેઝ ટુ એન ઇન ટુ વાય વેર એન બિલોંગ્સ ટુ ઝેડ. હવે એન ની કોઈ પણ વેલ્યુ આ ફંક્શનમાં મૂકશો તો સાઈન એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઈન વાય થશે, અથવા સાઈન એક્સ માઇનસ સાઈન વાય એ શું આપશે? વેલ્યુ આપણને ઝીરો આપશે. એ જ રીતના કોસ ની વાત કરે તો કોસ એક્સ બરાબર કોસ વાય હોય તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 એન પાય પ્લસ ઓર માઇનસ વાય વેર એન બિલોંગ્સ ટુ ઝેડ. શું આવશે? વેર એન બિલોંગ્સ ટુ શું આવે? ઝેડ. તો કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/2 ક્યારે થાય? કોસ પાઈ બાય 3 થવાનું છે ગિવન ફંક્શન. પાઈ બાય 3 શું થાય છે? 60 ની વેલ્યુ શું થાય? પ્રિન્સિપલ વેલ્યુ શું છે? પાઈ બાય 3 1/2 થાય. ધેરફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ 2n પાઈ પ્લસ ઓર માઇનસ પાઈ બાય 3 વેર એન બિલોંગ્સ ટુ ઝેડ. તમે આમાંથી કોઈ પણ વેલ્યુ લેશો તો આ ફંક્શન કેવું થઈ જશે? અંડરનું જે ફંક્શન છે ઝીરો થઈ જશે, એટલે કે આ પોઈન્ટ આગળ ગિવન ફંક્શન કેવું છે? ડિસકન્ટિન્યુઅસ છે. સપોઝ એન એન બિલોંગ્સ ટુ ઝેડ છે, ઝીરો લઈ નાખો તો પ્લસ પાઈ બાય 3, તો કોસ પાઈ બાય 3 ની વેલ્યુ 1/2 કેન્સલ થઈ જાય, 1-1 ઝીરો. તો અંડરનું ફંક્શન ઝીરો છે, તો ઝીરોની ઝીરો આગળ તો એ ફંક્શન ઝીરો આપે છે. ઝીરો કરતા હાયર વેલ્યુ માટે એ ફંક્શન કેવું છે? 1 આપે છે. ઝીરો કરતા લેસ દેન માટે કેવું આવે? માઇનસ. એટલે કે અંડરની વેલ્યુ ઝીરો થાય છે એટલે કે કેવું છે? ડિસકન્ટિન્યુઅસ ફંક્શન. એટલે કે ગિવન ફંક્શન ફંક્શન એફ ઓફ એક્સ ઇઝ ડિસકન્ટિન્યુઅસ એટ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 એન પાઇ પ્લસ ઓર માઇનસ પાઇ બાય 3 વેર એન બિલોંગ ટુ ઝેડ. કેવું ફંક્શન છે? ડિસકન્ટિન્યુઅસ છે. તમને કોઈ પૂછે કે કન્ટિન્યુઅસ થશે કે નહીં તો એ ચર્ચાનો ટોપિક અલગ બની જાય. મેં તમને કીધું હંમેશા જો એની વેલ્યુ હાયર જ રહેતી હોય, પ્લસમાં જ રહેતી હોય તો એ કન્ટિન્યુઅસ હશે. જે હંમેશા કોઈ પણ વેલ્યુ માટે લેસ દેન રહેતું હશે તો એ
કન્ટિન્યુઅસ હશે. જેમ કે એક એક્ઝામ્પલ જોઈએ તો વધારે ખ્યાલ આવે. એક્ઝામ્પલ શું કહેવા માંગે છે? ઓકે, એક એક્ઝામ્પલ જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આ કન્ટિન્યુઅસ કઈ રીતના બની શકે. અત્યાર બાદ ડિસકન્ટિન્યુઅસ જ છે, પરંતુ એક નવા એક્ઝામ્પલ એવો લે કે જે કન્ટિન્યુઅસ બની શકે છે કે નહીં જોઈ. ઓકે, જેમ કે હું શું કહેવા માંગુ છું, સમજ આવી રહ્યો કોઈ તમને? એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્નમ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ થ્રી. ઓકે, આની કન્ટિન્યુટી ડિસ્કસ કરવાની છે અમારે, કે આ કન્ટિન્યુઅસ છે કે ડિસકન્ટિન્યુઅસ છે, અને હોય કોઈ પણ કન્ટિન્યુઅસ કે ડિસકન્ટિન્યુઅસ તો કયા પોઈન્ટ આગળ છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે, તો વસ્તુ વિચારો કે અંદરનું ફંક્શન છે, અંદરનું ફંક્શન છે એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ થ્રી, અને આ ફેક્ટર તો પડતા જ નથી. તમે સમજો કે સાહેબ ત્રણ એકા ત્રણ, કોઈ ત્રણ ફેક્ટરાઇઝેશન થશે નહીં, કારણ કે અહીં કોમન કાઢશો તો માઇનસ આવશે, અહીં કોમન કાઢો તો પ્લસ આવશે, એટલે કે આના ફેક્ટરાઇઝેશન પડતા નથી. ઓકે, તો આપણે એક કામ કરીએ, આમાં આપણે ચેક કરીએ કે આ કેવી કઈ રીતનું ફંક્શન છે. સપોઝ હું આમાં છે ને, આપણે કોઈ તો એફ ઓફ એક્સ છે, આપણે આને કોઈ નામ આપી દઈએ જી ઓફ એક્સ. ઓકે, અંદરનું ફંક્શન છે અને એક સંયોજિત ફંક્શન છે. આ સંયોજિત ફંક્શન કહીએ કે આ પોલીનોમિયલ, એને પાછું તમે કોઈ સિગ્નલ મારે સંયોજન કર્યું. ઓકે, તો જી ઓફ એક્સ બરાબર આ સપોઝ આ છે, તો એક્સ બરાબર હું જીરો લઉં છું. સપોઝ એક્સ બરાબર જીરો લઉં છું, તો જીરો આગળ એની વેલ્યુ કેટલી આવશે? જીરો જીરો એટલે થ્રી આવશે. સપોઝ હું વન લઉં છું, તો વન માઇનસ ટુ પ્લસ થ્રી એટલે શું આવ્યું? ટુ. સપોઝ હું ટુ લઉં છું, તો બે નો વત્તા માઇનસ બે ટુ ચાર પ્લસ ત્રણ. સપોઝ હું માઇનસ વન લઉં, ત્રણ લેશો, ત્રણ નો વર્ગ નવ, નવ ટન, ત્રણ નો વર્ગ નવ માઇનસ ત્રણ દોઢસો વત્તા ત્રણ, એટલે કે પ્લસ વેલ્યુ જવાની છે, એટલે કે ગ્રેટર દેન ઝીરો જવાબ આવ્યો. અહીં પણ ગ્રેટર દેન ઝીરો, અહીં પણ ગ્રેટર દેન ઝીરો. સપોઝ માઇનસ વન લો તો માઇનસ વન નો વર્ગ વન, માઇનસ માઇનસ પ્લસ ટુ વત્તા ત્રણ, પાંચને ત્રણ ને પાંચને એક છ, ગ્રેટર દેન ઝીરો. સપોઝ હું માઇનસ દસ લેવું છું, તો માઇનસ દસ નો વર્ગ સો, માઇનસ માઇનસ પ્લસ એટલે એકસો ત્રેવીસ. એટલે કે કોઈ પણ માઇનસ લેવું તો પણ પ્લસ આપે છે, કોઈ પણ પ્લસ લેવું તો પણ પ્લસ આપે છે, અને એક પોઈન્ટ ઝીરો લેવું તો પણ પ્લસ આપે છે. જો હજી પ્લસ વેલ્યુ આપે છે, એટલે કે આ જે ગિવન ફંક્શન છે તમારું. ઓકે, એટલે આની ઉપર તમે એ ફાઇનલ થઈ ગયું કે આ જે ગિવન ફંક્શન છે હંમેશા કોઈ પણ વેલ્યુ મૂકો, કોઈ પણ વેલ્યુ મૂકશો હંમેશા એ કેવો જવાબ આપશે? પ્લસ માં આપશે. ખાસ સમજો, પ્લસ માં આપે છે, મેં આન્સર આપ્યો નથી. ગિવન ફંક્શન છે હંમેશા કેવો આપશે વેલ્યુ? આ એફ ઓફ એક્સ છે, આપણું સિગ્નમ છે, સિગ્નમ ફંક્શન શું છે? એક્સ નો સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ થ્રી. ઓકે, તો હંમેશા કેવી આપે છે વેલ્યુ? પ્લસ માં આપે છે, એટલે કે હંમેશા જે અંદરનો એક્સ છે એ કેવો છે? હંમેશા આન્સર કેવો આપે છે? ઝીરો કરતા વેલ્યુ મોટી આપે છે. તો ઝીરો કરતા વેલ્યુ મોટી હોય ત્યારે સિગ્નમ ફંક્શન ની વેલ્યુ હંમેશા કેવી આવશે? વન. ઓકે, એટલે કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વન ફોર ઓલ એક્સ. કોઈ પણ એક્સ ની વેલ્યુ લઈ નાખો, કોઈ પણ પ્લસ માઇનસ એ પોઈન્ટ જેની વાત કરો, કોઈ પણ વેલ્યુ લઈ નાખો, ત્યારે જે આપેલું ફંક્શન છે હંમેશા ગ્રેટર વેલ્યુ આપે છે. એટલે ગ્રેટર વેલ્યુ આપે છે એનો મતલબ હંમેશા વન આપશે. ઇન શોર્ટ હું તમને એમ કહેવા માંગુ છું, કોઈ પોઈન્ટ લઈ આપે, સપોઝ પાંચ ની વાત કરીશું, પાંચ આગળ વેલ્યુ મૂકશું તો પાંચ નો વર્ગ પચીસ, આપણે નાની વેલ્યુ લઈએ તો હાલો પાંચ જ લઈએ, પાંચ નો વર્ગ પચીસ માઇનસ પાંચ દો દસ પ્લસ ત્રણ એટલે પંદર, ને ત્રણ હું જવાબ અઢાર, એ ગ્રેટર દેન ઝીરો. તો પાંચ પ્લસ ની વાત કરો, પાંચ પ્લસ કોઈ પણ હોઈ શકે, ટેન્ડિંગ ટુ આપણે લિમિટ ની વાત કરીએ, યાદ રહે તો આપણે લક્ષ મેળવીએ છીએ. પાંચ કરતા મોટા ની વાત કરીએ, પાંચ કરતા મોટું પાંચ પોઈન્ટ વન લો તો પણ જવાબ પ્લસ માં આવશે. પાંચ કરતા નાનું, પાંચ પાંચ કરતા નાનું ચાર પોઈન્ટ નવ 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 લો, ચાર પોઈન્ટ આઠ લો, ચાર લો, ત્રણ લો, તો નાનું લો તો પણ વેલ્યુ કેવી આવે છે? પ્લસ. એટલે કોઈ પણ પોઈન્ટ આગળ એ હંમેશા કેવું હશે? કન્ટિન્યુઅસ. એટલે કે એફ ઓફ એક્સ ઇઝ કન્ટિન્યુઅસ કન્ટિન્યુઅસ ફોર ઓલ એક્સ. અને ઘણી વખત આ રીતના પણ સાઇન આપેલું, એટલે કોઈ ચિંતા ન કરતા, રિયલ નંબર માંથી કોઈ પણ એક્સ લઈ નાખો અને ઈ પોઈન્ટ આગળ, ખાસ યાદ રાખજો ઈ પોઈન્ટ આગળ, કારણ કે પચીસ લીધો તો ઈ પોઈન્ટ આગળ ચેક કરું છું તો પણ કેવી આવે છે? કન્ટિન્યુઅસ આવે છે. ધારો કે માઇનસ દસ લીધા તો ઈ પોઈન્ટ આગળ, કોઈ પણ પોઈન્ટ લઈ નાખો અને કોઈ પણ પોઈન્ટ આગળ તમે કન્ટિન્યુટી આજે રકમ આપેલી છે એની કન્ટિન્યુટી ચેક કરો તો હંમેશા કેવી આવે છે? સતત વક્ર આવશે, એટલે કેવો ફંક્શન આવશે? કન્ટિન્યુઅસ ફંક્શન આવશે. કે ઓકે, એટલે સિગ્નલ ફંક્શન હંમેશા ડિસકન્ટિન્યુઅસ હોય એવું ફરજિયાત નથી. કેવી રકમ આપેલી છે અથવા કયું જે કમ્પોઝિશન કર્યું છે, અહીં જે હતું અને આનું સિગ્નલનું જે અહીં જે રકમ આપેલી એની ઉપર ડિપેન્ડ છે. જો અંદરની રકમ ઝીરો થઈ જતી હશે તો એ કેવું હશે? ડિસકન્ટિન્યુઅસ હશે. ઓકે, એટલે એવી બધી ખાસ
સમજવાની ટ્રાય કરશો. ઉતાવળ કરીને કે હંમેશા સિગ્નલ ફંક્શન ડિસકન્ટિન્યુઅસ હોય અંડર ઉપર ઝીરો, તો એવું નથી. થોડુંક સમજો તો આરામથી તમને આવડી જશે. ઓકે, સિમ્પલ ટોપિક છે કન્ટિન્યુટી ચેક કરવાનો. એટલે સિગ્નલ ફંક્શનના એક્ઝામ્પલ થોડા તમને ટ્વિસ્ટ લાગે, કારણ કે એવા તમે સિમ્બોલ ને એમથી તમે ગટ ખાઈ જાઓ. ધારો કે એની અંદર આમ હોય, એની અંદર આઈટા ફ્રેક્શનલ હોય, અથવા એની અંદર પાછું સિગ્નમ લખેલું હોય, તો એ અઘરું દેખાતું હોય, ખોટું નથી હોતું. ઓકે, ખાસ તો એડવાન્સની એક્ઝામમાં એ કોઈ પણ ક્વેશ્ચન એટલો વિચિત્ર રીતના પૂછે કે તમને જોઈને જ બીક લાગે. બાકી કોઈ ક્વેશ્ચનમાં કંઈ એટલું બધું ખાસ નહીં હોતું, પરંતુ એટલો બધો એ સાઈને કોઈ સિમ્બોલ એવા મૂકે કે ફ્રેક્શનલ મૂકે કે એક્સ વાય જે પણ મૂકે, જેથી તમને એનો ભાવ ઉભો કરે. એડવાન્સમાં ખાસ એવું હોય કે તમારો ભાવ એટલો ઉભો કરી નાખે ને, ત્યાં છોકરાઓ થોડા ડિપ્રેશનમાં આવી જાય. ઓકે, એટલે ખાસ તમે એ વસ્તુ ઉપર પણ ધ્યાન રાખજો. ચાલો પછીનો એક્ઝામ્પલ જોઈએ. જે અમે વાત કરી હતી કે આપણે સિગ્નલ જેમ કે હું રકમ લખું તો વધારે ખબર છે તમને, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ એક્સ સિગ્નલ ઓફ એક્સ ક્યુબ માઇનસ એક્સ. ઓકે, તો હવે આ વસ્તુની વાત કરી છે આપણે કે સિગ્નલ ઓફ એક્સ ક્યુબ માઇનસ એક્સ છે, તો આ ધારો કે મોડ્યુલસ નથી. હવે આપણે એક એક્ઝામ્પલ લેવાનું છે, તો આની વેલ્યુ શું આવી? ઝીરો, માઇનસ વન અને વન. તો ત્રણે ત્રણ પોઈન્ટ આગળ જે ગિવન ફંક્શન હતું એ કેવું હતું? ડિસકન્ટિન્યુઅસ હતું. તો આ પણ તમે જોઈ જાઓ કે ભાઈ આ એક્ઝામ્પલ સેમ ઇઝ ટાઈપનો છે, તો આપણ ઝીરો, માઇનસ વન અને વન આગળ ડિસકન્ટિન્યુઅસ હશે એવું આપણે નક્કી કરી નાખ્યું, અથવા આપણે સીધું મૂકી દીધું કે આપણે ગોખેલું છે, અથવા આપણને યાદ છે કે સિગ્નલ ઓફ એક્સ ક્યુબ માઇનસ એક્સ જે અંડરનું ઝીરો થઈ જતું હોય એટલે ડિસકન્ટિન્યુઅસ હોય. પરંતુ મેં તમને ક્યારે કીધું? એ પ્યોર સિગ્નલ હોય તો, પ્યોર સિગ્નલ એટલે નવો શબ્દ નહીં કીધો, એની હારે કોઈ બીજો સંબંધ નથી જતો. અહીંયા કોઈ અહીંયા કઈ ના હોય, કોઈ બીજો સંબંધ નથી ગુણાકાર કે કોઈ એને બીજી વસ્તુ આવે પ્લસમાં. પણ આ જે રકમ છે એમાં જો ગુણાકારમાં શું આપેલું? મોડ્યુલસ ઓફ એક્સ, એટલે પ્યોર આપણે સિગ્નલ ના કહી શકીએ. એટલે તમારે ચેક કરવામાં ખાસ તમારે થોડું એવું ધ્યાન આપજો. ઓકે, તો હવે આ એક્ઝામ્પલ કઈ રીતના ચેક કરી, ક્યારે કન્ટિન્યુઅસ છે ક્યારે ડિસકન્ટિન્યુઅસ છે એ આપણે ચેક કરવાનું, કારણ કે આપણે પોઈન્ટનું નામ છે ડિસ્કસ ધ કન્ટિન્યુટી ઓફ ધ ફંક્શન. હા, ઓકે, ચાલો સોલ્યુશન. હવે તમને આના પોઈન્ટ તો ખબર છે કે જે સિગ્નલ એક્સ બરાબર ઝીરો, માઇનસ વન અને વન, આ ત્રણ પોઈન્ટ આગળ સિગ્નલ ફંક્શન કેવું છે? ડિસકન્ટિન્યુઅસ છે. પરંતુ આપણે મોડ્યુલસનો ઉપયોગ કરવાનો છે. ચાલો હવે હું આમાંથી પોઈન્ટ લેવું છું. ખ્યાલ છે તમને કે આ ડિસકન્ટિન્યુઅસ ક્યારે છે? એટલે એ પોઈન્ટ તો આપણને ખબર છે, પરંતુ આ જે છે એનો સંબંધ આપણે જોવાનો છે. હું એફ ઓફ ઝીરો ની વાત, એક ફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, તો એફ ઓફ ઝીરો ની વાત કરું તો ઝીરો અહીં ઝીરો થાય તો સમજો અહીં ઝીરો તો વેલ્યુ કઈ આવશે? ઝીરો. ઝીરો ઇન્ટુ સમથિંગ કોઈ પણ આવશે. સિગ્નલ ફંક્શન શું આપશે? કે ઝીરો આપશે, કે વન આપશે, કે માઇનસ વન આપશે. જો તમે અહીં ઝીરો મૂકો તો બધું ઝીરો. સિગ્નલ ઓફ ઝીરો શું આપે? ઝીરો. ઝીરો ઇન્ટુ ઝીરો, ઝીરો આન્સર આવી ગયો. ઓકે, એફ ઓફ ઝીરો પ્લસ ઝીરો પ્લસ. ઓકે, આ ઝીરો પ્લસ, તો આની વેલ્યુ કેવી થશે? ઝીરો પ્લસ એટલે ઝીરો કરતા મોટી, ઝીરો કરતા મોટી હશે ત્યારે એ વેલ્યુ શું આપશે? વન. કારણ કે આપણને બહુ સારી રીતના ખબર છે સિગ્નલ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઝીરો હોય ત્યારે માઇનસ વન, ઇક્વલ ટુ ઝીરો હોય ત્યારે ઝીરો, અને ગ્રેટર ધેન ઝીરો હોય ત્યારે વેલ્યુ શું આપે છે? વન આપે છે. ખાસ ભૂલાય નહીં. તો જયારે વેલ્યુ ઝીરો કરતા મોટી હશે, આ કઈ લિમિટ ની વાત છે? રાઇટ હેન્ડ લિમિટ ની વાત છે. ઓકે, તમને બધા જાય નીચે ખાસ તો એ ધ્યાન રાખવાનું. ઓકે, એફ ઓફ ઝીરો પ્લસ હોય, હરખું લખી આપો અહીં, એફ ઓફ ઝીરો પ્લસ, તો ઝીરો કરતા મોટી વેલ્યુ હશે એટલે આ ગિવન ફંક્શન છે એ કેવું હશે? એક વેલ્યુ આપશે. અને મોડ્યુલસ કેવું આપશે? આપણે આનો મતલબ તો સમજો, લિમિટ એક્સ ટેન્ડિંગ ટુ ઝીરો પ્લસ મોડ્યુલસ ઓફ એક્સ સિગ્નમ ઓફ એક્સ ક્યુબ માઇનસ એક્સ, તો લિમિટ એક્સ ટેન્ડિંગ ટુ ઝીરો પ્લસ મોડ્યુલસ ઓફ એક્સ ઇન્ટુ આનો જવાબ શું આપશે આપણને? વન. અને ઝીરો મૂકો તો ઝીરો નો મોડ્યુલસ શું થાય? ઝીરો. કારણ કે એક્સ ગ્રેટર દેન અને ઇક્વલ ટુ આગળ એ વેલ્યુ શું આપે છે? ગ્રેટર દેન અને ઇક્વલ ટુ આગળ શું વેલ્યુ આપે છે? અહીં એક્સ લખીએ તો વધુ સારું લાગે. મોડ્યુલસ એક્સ છે, ગ્રેટર દેન ઇક્વલ ટુ હોય ત્યારે એ વેલ્યુ શું આપે? એક્સ. તો ઝીરો મૂકશો તો એ ગિવન ફંક્શન ઝીરો ઇન્ટુ વન, તો શું થઈ જવાનું છે? ઝીરો ઇન્ટુ વન એટલે શું આવશે? ઝીરો આવશે. ઓકે, અને જો તમે લેફ્ટ હેન્ડ સાઈડ ની વાત કરો, એલએચએલ ની વાત કરો, તો એફ ઓફ ઝીરો માઇનસ, એફ ઓફ ઝીરો માઇનસ ની વાત કરો તો લિમિટ એક્સ ટેન્ડિંગ ટુ ઝીરો માઇનસ મોડ્યુલસ ઓફ એક્સ ઇન્ટુ સિગ્નમ ઓફ એક્સ ક્યુબ માઇનસ એક્સ. જો આ તમને સમજાવું, બાકી ડાયરેક્ટ તમને આવડી જ જશે આરામથી, પરંતુ આ તમે કહી દો કે આ કેમ સર સીધા ડાયરેક્ટ લખવા માંડ્યા, એટલો હું તમને એક્ઝામ્પલ સોરી થોડુંક લાંબુ કરી સમજાવું. ઝીરો કરતા નાની વેલ્યુ, ઝીરો કરતા નાની હોય ગિવન ફંક્શન શું આપશે? આ મોડ્યુલસ એક્સ છે માઇનસ એક્સ આપશે.
આ વેલ્યુ કેવી આવશે 0 કરતા નાની હોય ત્યારે શું આવે માઇનસ 1 અંદરની વેલ્યુ ખાસ ધ્યાન રાખજો 0 કરતા નાનાની વાત છે 0 કરતા નાનાની વાત છે તો 0 કરતા નાનાની વાત છે તો વેલ્યુ આવશે માઇનસ 1 0 અંશ 0 ઇન્ટુ સમથિંગ તો શું થઈ જશે 0 ઓકે એટલે કે f ઓફ 0 માઇનસ હોય ત્યારે પણ આવે 0 છે એટલે કે f ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ f ઓફ 0 પ્લસ ઇઝ ઇક્વલ ટુ f ઓફ 0 માઇનસ ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે राइट हैंड साइड लेफ्ट हैंड साइड અને એટ પોઈન્ટ આગળ ઈ વેલ્યુ સેમ આપે છે એટલે કે કહી શકે કે x 0 પાસે આ ફંક્શન છે આપેલું ફંક્શન ઇસ કેવું છે કન્ટિન્યુઅસ છે જે ગિવન ફંક્શન સી x 0 આગળ કેવું છે કન્ટિન્યુઅસ છે ઓકે કે હવે કયા પોઈન્ટ ચેક કરવાનું છે માઇનસ 1 અને 1 ચેક કરવાનું બાકી રહ્યું ઓકે ખાસ સમજો આપણે અગાઉ જેમ આ ના હોય તો આપણે ખબર છે કે 0 1 અને માઇનસ 1 આગળ ડિસકન્ટિન્યુઅસ હતું પરંતુ મોડ્યુલસ ગુણાકારમાં છે એટલે 0 આગળ કેવું થઈ ગયું કન્ટિન્યુઅસ થઈ ગયું હવે માઇનસ 1 અને 1 ચેક કરીએ શું આવે છે કન્ટિન્યુઅસ આવે છે કે ડિસકન્ટિન્યુઅસ જે હતું એ એઝ ઇટ ઇઝ રહે છે એટલે ખાસ ધ્યાન રાખજો ખાલી શીખવાનું હોય તો તમે ઉતાવળ કરીને ઝડપથી આન્સર આપી શકો પરંતુ મલ્ટિપ્લિકેશનમાં કોઈ પણ ફ્રેક્શનલ કે મોડ્યુલસ કે જીઆઈએફ હોય એ બધા ખાસ તમે ધ્યાન રાખજો ઓકે તો એક ફાઇનલ થઈ ગયું કે x 0 આગળ શું છે કન્ટિન્યુઅસ છે ચાલો અહીં આપણે લખી નાખે કે ગિવન ફંક્શન છે f ઓફ x ઇઝ કન્ટિન્યુઅસ એટ x 0 ઓકે એટલે આન્સર એક પોઈન્ટ નક્કી થઈ ગયો હવે આપણે x 1 ની વાત કરીએ તેની લેફ્ટ હેન્ડ ની વાત કરીએ લિમિટ x ટેન્ડિંગ ટુ 1 પ્લસ 1 પ્લસ નો મતલબ કે x ની વેલ્યુ 1 કરતા મોટી છે એટલે આ ફંક્શન 1 આવશે હવે આની વાત થાય છે ખાસ સમજો એક કરતા મોટી વેલ્યુ છે એક આગળ તો કેવું છે 0 આપે છે એક આગળ કેવું છે 0 એક કરતા મોટું હોય એક કરતા મોટો હોય અંદર નો x છે એ કેવો થઈ જાય છે એક કરતા મોટો ત્યારે વેલ્યુ શું આપે છે 1 તો આન્સર શું આવે 1 મૂકશો એટલે 1 ઇન્ટુ 1 આવશે આર એચ ની વાત કરો આપણે સોરી અહીંયા આર એચ અહીં આપણે 1 પ્લસ લીધું હવે આપણે કયો લેવો પડશે એલ એચ એલ એચ ઓકે તો લિમિટ x ટેન્ડિંગ ટુ 1 માઇનસ 1 માઇનસ એટલે કે x ની વેલ્યુ કેવી જવાની છે 1 કરતા નાની પરંતુ 1 કરતા નાની છે ખાસ જાણો છો 1 કરતા નાની 0 કરતા નાની નથી 1 કરતા નાની છે એટલે કે આ મોડ્યુલસ x તો કેવું રહેવાનું છે પ્લસ તો એ મોડ્યુલસ x એ 0 કરતા નાનું હોય ત્યારે માઇનસ x બને છે 1 કરતા નાનું હોય ત્યારે નહીં તો 1 કરતા નાનું હોય આની વેલ્યુ 1 કરતા નાની છે તો એ શું વેલ્યુ આવશે માઇનસ 1 એટલે 1 મૂકશો તો 1 ઇન્ટુ માઇનસ 1 માઇનસ 1 આવી ઓકે અને સપોઝ તમે 1 મૂકી દો તો શું થઈ જાય છે અંદર નું 0 થઈ જાય તમે સીધો 8.01 મૂકો છો 1 તો મોડ્યુલસ ઓફ 1 અને સિગ્નમ ઓફ અહીં શું બની ગયું સિગ્નમ ઓફ 1 મૂકો 1 માઇનસ 1 0 તો સિગ્નમ 0 હું થાય 0 એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ અને એટ પોઈન્ટ 0 આગળ કેવું છે આ જે 1 ની વાત કરે તો કે અહીં કેવું બને છે ડિસકન્ટિન્યુઅસ બને છે ઓકે એટલે કે આપણે લખી શકશું કે f ઓફ x ઇઝ ડિસકન્ટિન્યુઅસ એટ x ઇઝ ઇક્વલ ટુ પ્લસ 1 ઓકે x ઇઝ ઇક્વલ ટુ પ્લસ 1 આ તમને સમજાય એની માટે લખું છું બાકી તમને પણ ખ્યાલ છે ઓકે ચાલો x બરાબર કયો પોઈન્ટ બાકી રહ્યો માઇનસ 1 3 પોઈન્ટ જોવાના હતા 0 માઇનસ 1 અને 1 માઇનસ 1 ની વાત કરે લેફ્ટ હેન્ડ લિમિટ ની વાત કરશું તો લિમિટ x ટેન્ડિંગ ટુ માઇનસ 1 ની માઇનસ 1 તો માઇનસ 1 કરતા નાની વાત છે માઇનસ 1 કરતા નાની એટલે 100% વાત થઈ જાય કે 0 કરતા પણ નાનું છે તો આ વેલ્યુ કઈ આવશે ફંક્શન ની માઇનસ એટ આવશે માઇનસ 1 કરતા નાની વેલ્યુ ખાસ ધ્યાન રાખજો માઇનસ 1 કરતા નાની વેલ્યુ હશે તો એ કેવું હશે 0 કરતા પણ કેવું હશે નાનું 0 કરતા નાનું હશે તો એ વેલ્યુ શું આવશે માઇનસ 1 આવશે ઓકે શું આવશે માઇનસ 1 આપશે ખાસ સમજો લિમિટ x ટેન્ડિંગ ટુ હવે આપણે લિમિટ મૂકી દઈએ એટલે માઇનસ મૂકશું માઇનસ માઇનસ પ્લસ 1 ઇન્ટુ માઇનસ 1 એટલે હું આવ્યો માઇનસ 1 આવ્યો હવે સમજવા જેવું છે આર એચ ની વાત કરો લિમિટ x ટેન્ડિંગ ટુ માઇનસ 1 કરતા પ્લસ માઇનસ 1 કરતા પ્લસ એટલે 0 બાજુ જશે ઓકે માઇનસ 1 કરતા મોટી વેલ્યુ ની વાત છે તો આપણે અહીંયા વાત કરીએ તો માઇનસ 1 કરતા સિગ્નમ ફંક્શન ની વાત થાય છે મોટી વાત છે તો માઇનસ 1 કરતા માઇનસ 1 કરતા મોટી એટલે કે
ક્યાંય જીરો હોઈ શકે ક્યાંય એની કરતા મોટું પણ હોઈ શકે છે ઓકે એટલે મોડ્યુલસ x માઈનસ 1 કરતા મોટામાં આપણે એસએન ના કહીએ કે પરંતુ આની વેલ્યુ શું હશે માઈનસ 1 કરતા મોટું તો માઈનસ 1 કરતા મોટાની વાત કરો તો એ કાં હોઈ શકે જીરો અહીં આપણે વાત શું થાય છે જીરો કરતા કેવી વાત થાય છે જીરો કરતા કેવી વાત થાય છે નાનાની વાત થાય છે ઓકે જીરો કરતા નાનાની વાત છે ખાસ સમજો જો સમજવાની વાત છે કે માઈનસ 1 કરતા મોટી વેલ્યુ માઈનસ 1 કરતા આપણે ધારો કે થોડી જેવી મોટી વેલ્યુની વાત કરીશું तो आज जो फंक्शन से आप क्यों रहे से माइनस रहे से अने आ वैल्यू पर सुन रहे से माइनस रहे से फरी होकर आने वैल्यू तो आज माइनस हम को रवाना परंतु एक पॉइंट जो ओके अ लेफ्ट एंड राइट एंड अबे कहीं रखो एक पॉइंट अगर माइनस वन अगर सुन आज तो माइनस वन जा रहे हैं वो हमारे से क्या रहे सिग्नल फंक्शन सुन रही है माइनस वन अगर माइनस वन मुकुर माइनस वन में क्यों समझ जाए माइनस वन मुकुर जो तो मॉड्यूलस में माइनस वन सिग्नम ऑफ शू थी जैसे जीरो थी जैसे आई होप के तुमने नीचे बताई से कि सिग्नम ऑफ शू रही जाए जीरो तो सिग्नम ऑफ जीरो थी जतु है अनि मोटा अक्षर लखी आपरे आकाली नाखे ओके आ बने तो केवा आया से आनो आंसर शू आयो तो माइनस वन अने आया आपरे वैल्यू मुकी माइनस माइनस लाइन पर माइनस आ बने इक्वल आया लेफ्ट एंड राइट एंड समान आई परंतु एट पॉइंट ने बात करे तो माइनस वन तो मॉड्यूलस ऑफ माइनस वन सिग्नम ऑफ माइनस वन नो घन माइनस माइनस प्लस वन सिग्नम ऑफ जीरो सुन रही है सिग्नम ऑफ एक्स इज इक्वल टू जीरो है तेरे मुंह जीरो इतने के फरी होकर लेफ्ट एंड राइट एंड समान है ऊपर एक पॉइंट आकर ही क्यों है वैसे समान आउट हूँ नहीं इतने के एफ ऑफ एक्स फंक्शन एफ ऑफ एक्स इज डिसकंटिन्यूअस डिसकंटिन्यूअस एट एक्स इज इक्वल टू माइनस वन ओके એટલે કે ફક્ત ખાલી હવે અહીં સમજી લો સિગ્નમ ઓફ x³ - x હતો ત્યારે x = 0 આગળ -1 અને 1 ત્રણ ત્રણ પોઈન્ટ આગળ કેવું થતું તો એ ડિસકન્ટિન્યુઅસ બનતું હતું પરંતુ જ્યારે એની હારે મોડ્યુલસ કોઈ મલ્ટીપ્લિકેશનમાં આવી ગયો ત્યારે 0 આગળ કેવું થઈ ગયું હતું કન્ટિન્યુઅસ થઈ ગયું અને +1 અને -1 આગળ કેવું રહેશે ડિસકન્ટિન્યુઅસ રહેશે ઓકે તો આ રીતના ખાસ કોન્સેપ્ટ સમજો અને અલગ અલગ પાર્ટ શીખો ફરજિયાત નથી કે આવી રકમ હોય તો એની હારે બીજો કોઈ ગુણાકાર માં તો એ જ જવાબ રહે એવું ફરજિયાત નથી એટલે થોડું ચેન્જ કરો અને થોડું તમારો વિચાર છે કે કોઈ ફંક્શન જોવો છો કે ખાસ નાના નાની વસ્તુ ઉપર કે પ્લસ ની વાત છે માઇનસ ની વાત છે કેવી વેલ્યુ આવશે પ્લસ માઇનસ ની નાના મોટી ધ્યાન રાખો તો આરામથી તમને આ સિગ્નમ ફંક્શન શું કોઈ પણ ફંક્શન હોય તમને આરામથી સમજાઈ જશે ઓકે તો નેક્સ્ટમાં આપણે મેક્સિમમ મિનિમમ પોઈન્ટ ની વાત કરશું મીન્સ કે ફંક્શન માટે અથવા આપણે ડિફરન્શિયલ નો ટોપિક ચાલુ કરી દઈશું ઘણા ટાઈમથી આપણે કન્ટિન્યુઅસલી ચાલુ છે આ નો પરંતુ ફંક્શન વાઇઝ આપણે વધી વધી બે ત્રણ એમસીક્યુ લઈ શકે એટલે બે ત્રણ એમસીક્યુ માં ઘણા બધા કન્સેપ્ટ ક્લિયર ના થાય એટલે આપણે કન્ટિન્યુટી પોઈન્ટ વધારે આપણે લઈએ છીએ કારણ કે આ પોઈન્ટ માંથી જી અને જી એડવાન્સ માં 110% હોવાન સોરી 110% મેથ વાળા ના બોલાય સોરી 99.99% હોવાની શક્યતા છે ઓકે એટલે આ હશે તે કે માં જી મેઇન માં તો હશે અને એડવાન્સ માં પણ આનો એક્સ વાળ હોય છે કન્ટિન્યુટી અને ડિફરન્શિએબલ નો ડિફરન્શિએબલ કન્ટિન્યુટી હમ સો ડિફરન્શિએબિલિટી આવડી જ છે પરંતુ એને ચેક કરવાની થોડી મેટર અલગ છે આમાં એક પોઈન્ટ આગળ ચેક કરવાનો ઓલામાં ખાલી લેફ્ટ અને રાઈટ હેન્ડ ચેક કરવાનો અને સ્લોપ ડિફરન્શિએબલ શું છે એ તમને ખબર છે જે સ્લોપ ની વાત છે ઓકે તો કાલના લેક્ચરમાં આપણે બંને કે મેક્સિમમ મિનિમમ લેશું કે પછી આપણે ડિફરન્શિએશન ચાલુ કરી દઈશું ઓકે ફરી વખત એકવાર કહી દઉં આજે સારામાં સારું રિઝલ્ટ બધાને આવ્યું છે એની માટે બધાને તમારા તમને જે પણ સ્ટડી કરાવતો હોય શિક્ષકને જે પણ સ્કૂલમાંથી બિલોંગ કરતા હોય જે પણ સ્ટેટમાંથી કોઈ પણ ડિસ્ટ્રિક્ટ કોઈ પણ તાલુકા લેવલે કોઈ પણ જગ્યાએથી તમે ભણતા હશો કોઈ પણ ઘર બેઠા ભણતા હશો કોઈ ટ્યુશન નહીં હશે કોઈ પણ જગ્યાએથી ભણતા હશો સારામાં સારું રિઝલ્ટ આવ્યું હશે અને ખાસ બાર સાયન્સ પછી તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સોળગા બાર સાયન્સ તમારો પાયો કહેવાય છે પરંતુ તમે કઈ લાઇન તમારી સિલેક્ટ કરો છો કેમાં તમને ઇન્ટરેસ્ટ એમાં જાઓ એ સૌથી મેઇન તમારો ફોકસ હોય એ જ પકડી રાખજો કોઈના કહેવાથી કોઈ પણ પછી એમાં કોઈ પણ આવી ગયો આપણે સિવાય કોઈ પણ આવી ગયો મમ્મી પપ્પા કે આ માનો વિચારો બધા સમજાવે એનું મોટા હોય એનું માનો અથવા જુઓ કે એ સાચી લાઈન પણ પરંતુ છેલ્લે ખાસ તમને જે વધારે આવડતું હોય એ લાઇનમાં તમે જશો કોઈ પણ એન્જિનિયરિંગ કોઈ પણ બ્રાન્ચ હોય ઘણી બધી પેટા પ્રકારો હોય છે બી ગ્રુપમાં પણ ઘણા બધા પેટા પ્રકારો હોય છે કોઈ ટીચિંગની લાઈન હોય કોઈને સારા એવા ટકા હોય ને બીએસસી કરો કોઈ પણ વસ્તુ કરો એ તમારો તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય કરજો પરંતુ ખાસ તમને ગમે એ લાઈનમાં જજો કોઈ ઉતાવળ કરે કે આ એમાં ગયો છે કે આ એમાં ગઈ છે એવું બધું તમે ધ્યાન આપતા ને ખાસ તમને જે ગમે એ વસ્તુ ઉપર ખાસ ધ્યાન આપો કોઈ પણ વસ્તુ ગમતી હોય
ઘણાને 90% હોય ને બસ ફાઇનલ કર્યો કે નહીં મારે કોઈ કોઈ પણ વસ્તુ તમારે ટીચર જ બનવું છે. સપોઝ મારી જ વાત કરું, ધારો કે કોઈ ટીચિંગ લાઈનમાં જવું છે તમારે, મારી વાત મીન્સ કે ટીચરની વાત થાય છે, તમારે 90% કોઈ ટીચર જ બનવું છે તો એ બનવું. એવું કઈ ફરજ નહીં કે 90% છે તો કે એમબીબીએસ થઈ જાવ કે સારા એવી આઈઆઈટીમાં તમારે એન્જિનિયરિંગ થઈ જાવ, કોઈ પણ વસ્તુ એવું ફરજિયાત નથી. તમને જે પણ ગમે એની ઉપર ખાસ ફોકસ કરો અને એની ઉપર તમારું હવે જે ફાઇનલ તમારો જે છેલ્લા સ્ટેપ હશે, ધારો કે કોઈ પણ બેચલર ડિગ્રીના 4 યર હોય કે 5 યર પછી તમે જે ફિલ્ડમાં જોબ કરવાના ત્યારે ખાસ તમારી બધી વસ્તુ જરૂર પડશે, એટલે ખાસ ત્યાં હવે પ્રેક્ટિકલ બનવાનું છે. અહીં તમારું ખાસ તમે માઇન્ડ દોરાયું પ્રેક્ટિકલ થોડા બેના તો પ્યોર તમે પ્રેક્ટિકલ બને એની ઉપર ધ્યાન આપવાનું છે. ઓકે, તો કાલના લેક્ચર સાથે ફરી વખત તમને એકવાર કહી દઉં કે બધાને સારામાં સારું રિઝલ્ટ આવ્યું એની માટે અભિનંદન, કોંગ્રેચ્યુલેશન. ઓકે, અને હવે કાલ આપણે નવા ટોપિક સાથે મળશું. થેન્ક યુ.